ઓફ વડોદરા. ડભોઈ તાલુકાના વઢવાણા ગામ પાસે રેલવે ગરનાળામાં ઉભરાતા પાણીથી ગ્રામજનો અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના વઢવાણા ગામ પાસે આવેલા રેલવે ગરનાળામાં ઘણા સમયથી ઉભરાતા પાણીથી ગ્રામજનો ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ગેટ નંબર 26 પાસે બનાવેલા રેલવે ગરનાળામાં કેડસમા પાણી ભરાઈ રહેતા હોય આસપાસમાં આવેલા બોરના પાણીના જમવાથી વારંવાર ગરનાળું પાણીથી છલકાઈ જાય છે. વઢવાણા અને પાનખર ગામ વચ્ચે આવેલા રેલવે ગરનાળાની આવી સ્થિતિને લઈ ગામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બંને ગામના લોકો ચાલતા કે નાના મોટા વાહનો લઈને પસાર થઈ શકતા નથી. ગરનાળામાં પાણી ભરાઈ રહેતું હોય રોજિંદા વ્યવહાર માટે 3 કિલોમીટર ફરવું પડતું હોય છે. રેલવે દ્વારા વર્ષમાં 4 મહિના દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ગરનાળામાંથી પાણી ખાલી કરવામાં આવે છે. 4 મહિનાનો કોન્ટ્રાક્ટ પતી ગયા પછી ગરનાળામાં પરિસ્થિતિ જેવી હતી તે યથાવત રહે છે. તેથી કાયમી ધોરણે ગરનાળાના પાણીનો નિકાલ થાય તેવી આસપાસના ગામના લોકોની માંગણી છે. અત્યારે અમે અહીંયા વઢવાણા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે. અમારે વઢવાણાથી પાનખર જવાનો જે રસ્તો છે તે રસ્તા પર 26 નંબરનું ગરનાળું બનેલું છે. એ ગરનાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલું છે. ટ્રેક્ટર આખા આખા ડૂબી જાય એટલું પાણી છે. તો રેલવે તંત્ર દ્વારા એનો કોઈ નિકાલ કરેલો નથી અને પહેલાં અહીંયા મશીનથી પાણીને નિકાલ કરવામાં આવતો હતો, પણ જે કોન્ટ્રાક્ટર હતો તેને એવું કીધું કે ભાઈ હવે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો આ પાણી અમે કાઢીએ નહીં. તો 3 મહિનાથી આ પાણી ભરેલું છે. અહીંયાથી એવું સમજો કે અમારા ટ્રેક્ટરને જે સાધન સામગ્રી છે તે પણ બગડી જાય એટલું પાણી અંદર ભરાઈ જાય છે. તો અમારી રેલવે તંત્રને એટલી અપીલ છે કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરે. અને વઢવાણાથી પાનખર આવવા જવા પાનખર ગામનો આ એક જ સંપર્ક છે, તો આ સંપર્ક વિહોણું ગામ થઈ ગયું છે અત્યારે પાનખર ગામ. અને ખેડૂતોની, વઢવાણા ગામના ખેડૂતોની અડધી જમીન પાનખર સાઈડ છે, તો એ લોકોને આવવા જવામાં પુષ્કળ પ્રમાણમાં તકલીફ થઈ રહી છે. તો બને ત્યાં સુધી અમે આશા રાખીએ છીએ કે જેમ બને એમ વહેલો આનો નિકાલ આવે અને અહીંયાથી ખેડૂતોને આવવા જવાની તકલીફ દૂર થાય. વઢવાણા ગામનો ખેડૂત છું. વઢવાણાથી પાનખર સાઈડે, જવા માટે અમારી જમીન આવેલી છે. તો 26 નંબરની જે ફાટક હતી એમાં એ લોકોએ ગરનાળું બનાવ્યું છે અને પાણી એટલું બધું છે કે પુષ્કળ પાણી છે. ઉનાળા જેવી, ચોમાસા જેવી ઉનાળામાં પરિસ્થિતિ છે.
તો રેલવે કોન્ટ્રાક એવું કહે છે કે અમારે 4 મહિના કોન્ટ્રાક આવે, તો અમારે પાણી છે તો નિકાલ કેવી રીતે કરવો, તો અમારે આવવા જવાની અંદર જીવના જોખમે જવું પડે છે. ટ્રેક્ટરો જતા નથી, બાઇક સરકે ના, કોઈ ફોર વ્હીલ સરકે ના, જવા માટે અમલપુર માધરોડ કાં તો ખાંડિયા કુવા વાયા 3 કિલોમીટર ફરીને જવું પડે છે. હમણાં કેટલું પાણી છે? અમને કેર ની ઉપર છે, ટ્રેક્ટર બી બુડી જાય એટલું પાણી છે. હવે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે રેલવે પાસે કે એનો સમયસર નિકાલ કરવો જોઈએ 365 દિવસ માટે, કારણ કે બોર જે બનાવેલા છે એ ઉભરાય છે, નીચેથી પાણી આવે છે જમીનમાંથી, કોઈ ખેતરનું કે એનું કશું પાણી આવતું નથી.